गुड मॉर्निंग स्टूडेंट्स। तो लास्ट लेक्चर ની અંદર આપણે ચર્ચા કરતા હતા સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણમાં ફાળો। તો હવે આપણે જોવાનું છે સૂક્ષ્મ જીવો મનુષ્યને કેવી રીતે ઉપયોગી છે। તો અત્યાર સુધી આપણે જે સૂક્ષ્મ જીવોની ચર્ચા કરેલી છે એ આપણે ચર્ચા એવી કરેલી છે કે સૂક્ષ્મ જીવો જે છે વાયરસ અને બેક્ટેરિયા એ આપણે રોગકારકો તરીકે વાત કરેલી છે, બરાબર છે। રોગકારકો કે જેને આપણે પેથોજન્સ તરીકે ઓળખતા હતા, તો પેથોજન્સ સ્વરૂપે આપણે રોગકારકોની માહિતી લીધેલી હતી ચેપ્ટર નંબર 8 ની અંદર। હવે આપણે સૂક્ષ્મજીવોના જે છે લાભદાયી ફાળાની ચર્ચા કરવાની છે, એટલે કે આપણા સંદર્ભમાં જે સૂક્ષ્મજીવો છે એ કેવી રીતે ઉપયોગી છે। તો એની અંદર સૌથી પહેલો ટોપિક આપણે લઈશું ઘરેલુ ઉપયોગમાં सूक्ष्म जीवों नो फाड़ो। अथवा तो रोजिंदा जीवन नी अंदर आपणे जे चीज वस्तुनो उपयोग करी छी एनी अंदर सूक्ष्म जीवों नो फाड़ो जे छे अहीं आपणे वर्णवानो छे। तो एनी अंदर सौथी पहला ज आपणे वात करवानी छे दहीनी, बराबर छे। तो दही केवी रीते बने, तो के दूधमांथी आपणे दही बनावी छे। तो आ प्रक्रिया जे छे ए आपणे बधाए जोईली छे, पण एनी अंदर केवी रीते सूक्ष्म जीवो उपयोगी छे एनी चर्चा जे छे आजे आपणे करवानी छे। तो दूधमांथी दही बनवानी क्रिया जे छे ए LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, દ્વારા થતી પ્રક્રિયા છે, બરાબર છે। आ लेक्टिक एसिड बेक्टेरिया दूध माथी दही बनवानी जे क्रिया छे एना माटे जवाबदार छे। बीजी एक अगत्यनी वात के जे अहींया लेक्टिक एसिड बेक्टेरिया छे एनु आखू नाम छे लेक्टोबेसिलस एसिडोफिलस, लेक्टोबेसिलस एसिडोफिलस, बराबर छे। तो लेक्टोबेसिलस एसिडोफिलस जे बेक्टेरिया छे जेनी मदद थी दूध माथी दही बनवानी क्रिया जे छे ए शक्य बने छे। बीजी एक बात के आखी आखी प्रोसेस जे छे जनरली शुं छे के आपणे सामान्य रीते घरे पण दही बनावता होय छे एवी रीते रेडीमेड दही पण मळे छे। तो उद्योगों नी अंदर जारे आ प्रक्रिया थाय छे तो उद्योगों मा आ प्रक्रिया 40 डिग्री सेंटीग्रेडे करवामां आवे छे। आ चोक्कस टेम्परेचर जे छे ए होवु जरूरी छे, बराबर छे। એટલે કે આપણું જે ઘરનું દહી હોય અને ઔદ્યોગિક દહી હોય એમાં મહદઅંશે થોડો ઘણો ફેરફાર જે છે જોવા મળે છે એનું રીઝન છે। અને બીજું કે એની અંદર કેટલીક સ્પેસિફાઈ પ્રોસેસનો પણ ઉપયોગ કરીએ છીએ કે જે રૂપાંતરણની પ્રક્રિયાઓ દર્શાવે છે। તો આ દૂધમાંથી દહીંની વાત, હવે પ્રશ્ન એવો થાય કે આવું શા માટે, તો એનું જે છે ને થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણો જે રો મટીરિયલ છે દહીં બનાવવા માટેનું, બરાબર, પાયાનો ઘટક એ છે દૂધ। તો સૌથી પહેલાં વાત કરીએ દૂધ વિશેની, તો દૂધ જે છે આ દૂધ મિલ્ક, બરાબર છે। સામાન્ય રીતે સસ્તન સજીવો જે છે એના સ્તનગ્રંથિમાંથી નિર્માણ પામતી રચના છે, બરાબર છે। એક પ્રકારનું શીર લેટેક્સ તરીકે ઓળખાતી રચના છે। તો દૂધ જે છે એ મુખ્ય બે ઘટકો ધરાવે છે, મેઇન બે કન્ટેન્સ જે છે એ ધરાવે છે। તો બે કન્ટેન એટલે કે ઘટક કયા કયા છે, તો દૂધની અંદર બે કન્ટેનની અંદર આપણે વાત કરીએ ને તો એક જે છે એ શર્કરા છે અને બીજા નંબર ઉપર એક પ્રોટીન છે। એક શર્કરા છે, એક પ્રોટીન છે। તો દૂધની અંદર શર્કરા કઈ છે, તો દૂધની અંદર લેક્ટોઝ શર્કરા છે, લેક્ટોઝ શર્કરા। અને પ્રોટીન જે છે એનું નામ છે કેસિન પ્રોટીન। હવે જો દૂધમાંથી દહીં બનવાની જે ક્રિયા છે ને એમાં કેવી રીતે આ ઘટકો ઉપયોગ કરે છે, ઉપયોગી થાય છે, આપણે જોવાનું છે। તો સૌથી પહેલા જે લેક્ટોઝ શર્કરા છે
એ લેક્ટોઝ શર્કરા જે છે એની ઉપર એલ એ બી આ બેક્ટેરિયાનો સમૂહ કાર્ય કરે છે અને એનું આથવણ કરે છે। હવે આથવણની ક્રિયા થાય એટલે જે લેક્ટોઝ શર્કરા હતી એ લેક્ટોઝ શર્કરા આથવણ પામીને રૂપાંતરિત થઈ જશે લેક્ટિક એસિડમાં। ફરીવાર કે જે લેક્ટોઝ શર્કરા હતી એ આથવણ પામીને શેમાં રૂપાંતરિત થઈ જશે લેક્ટિક એસિડની અંદર। હવે લેક્ટિક એસિડ બન્યું છે, જો શબ્દ સમજીએ આપણે એસિડ છે, એસિડ હંમેશા કેવા હોય તો કે સ્વાદે ખાટા હોય, એટલે દહીં જે છે એ આપણને ખાટું લાગે છે, એનું કારણ આ છે, લેક્ટિક એસિડ બને છે એટલા માટે। બીજા નંબર ઉપર એસિડ જે છે, હવે જો આ લેક્ટિક એસિડ બને છે એટલે જે માધ્યમ છે દૂધ છે એની પીએચ શું થાય છે, ઘટાડે છે, અને પીએચ ઘટે એટલે આખે આખું માધ્યમ કેવું બની જાય છે, ઘટતા એસિડિક માધ્યમ જે છે એ બને છે। અને આવું એસિડિક માધ્યમ જે છે એનું નિર્માણ લેક્ટિક એસિડ દ્વારા થાય છે। સેકન્ડ પોઈન્ટ જે છે કેસિન પ્રોટીન, હવે જે કેસિન જે છે આ કેસિન પ્રોટીન જે દૂધમાં આવેલું હોય તો આ કેસિન જે છે એ દ્રાવ્ય સ્વરૂપે હોય, સોલ્યુબલ ફોર્મમાં હોય, ઓગળેલું હોય, સોલ્યુબલ। હવે શું થાય છે તો કે જે આ કેસિન છે એનું રૂપાંતરણ જે દ્રાવ્ય સ્વરૂપ હતું એમાંથી હવે અદ્રાવ્ય સ્વરૂપે રૂપાંતરિત થઈ જાય છે, એટલે કે ઇનસોલ્યુબલ કન્ડિશન બનાવે છે। અને આ જે છે સફેદ રંગ બનાવે છે, જે ઉપરની બાજુ જમા થાય છે, જેને આપણે દહીં તરીકે ઓળખીએ છીએ, જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ। તો આ આખી આખી પ્રોસેસ જે છે એ દૂધમાંથી દહીં જે છે એ આ મેથડથી આખે આખું બનશે। હવે બીજી એક વાત કે આવું ને આવું તમે એક બીજું એક્ઝામ્પલ પણ જોયેલું હશે, અહીંયા તો આપણે શું દૂધમાંથી દહીં બનાવ્યું, તો સેકન્ડ નંબર ઉપર તમને માહિતી હશે ને, નામ પણ તમે કદાચ સાંભળેલું હશે, બીજા નંબર ઉપર આપણે વાત કરીશું યોગાર્ટની, યોગર્ટ અથવા તો યોગાર્ટ તરીકે ઓળખવામાં આવે, સ્પેશિયલ કન્ડિશનમાં બનાવવામાં આવતી રચના છે। તો યોગાર્ટ માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે, તો સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ અને બીજા નંબર ઉપર લેક્ટોબેસિલસ બલ્ગેરિયસ। આ બે બેક્ટેરિયા જે છે એ યોગાર્ટ બનાવવાની ક્રિયામાં ઉપયોગી સૂક્ષ્મ સજીવો છે, બરાબર છે। યોગાર્ટ જે છે એને બનાવવા માટે ઉદ્યોગોમાં 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે 4 કલાક માટે પકવવામાં આવે છે, બનાવવામાં આવે છે, અને એને પરિણામે યોગાર્ટ જે છે એ બને છે। હજી એક આગળ વાત કરીએ આપણે નંબર 3 ઉપર, તો ખાસ કરીને ઢોસા અને ઇડલી, બરાબર છે। તો ઢોસા અને ઇડલી માટે આથવણ આવવું જરૂરી છે, તો આ આથવણની ક્રિયા જે છે એ સૂક્ષ્મ સજીવ જે છે ઈસ્ટ દ્વારા થાય છે, અને આથવણની ક્રિયા થાય છે અને સાથે સાથે જે એની અંદર બબલ્સ મળે છે તે CO2ના, બરાબર છે, ઘટકો છે। બીજી એક વાત કે આથવણ જે છે જેના વિશે આપણે આગલા ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે એ અજારક શ્વસનની પ્રક્રિયા છે, એટલે કે અહીંયા ઓક્સિજનની ગેરહાજરી હોવી જે છે એ અતિ આવશ્યક છે। નંબર 4 ઉપર જઈએ આપણે, તો ટોડ્ડીનું પીણું, હવે આ જે ટોડ્ડીનું પીણું છે ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર ખૂબ જ પ્રખ્યાત પીણું છે, દક્ષિણ ભારતમાં પ્રખ્યાત પીણું છે। કેવી રીતે આ પીણું બનાવવામાં આવે છે, તો કે પામનો રસ માં
આથવણની ક્રિયાની મદદથી આ પીણું બનાવવામાં આવે છે. પામના રસમાં આથવણની ક્રિયા પ્રેરી આ જે પીણું જે છે એ બનાવી શકાય છે. બીજી એક અગત્યની વાત કે આ પીણા વિશે એવું કહેવાય છે કે જ્યારે સૂર્યોદય થાય એટલે કે સવારનો જે સમયગાળો હોય એ દરમિયાન જો પીવામાં આવે તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પણ જેમ જેમ દિવસ જે છે એ આગળ વધતો જાય એટલે કે સૂર્યાસ્તનો સમયગાળો આવે એ દરમિયાન જે છે એ પીવું થોડું ઘણું નુકસાનકારક બનતું હોય છે. તો આ બધામાં પણ સૂક્ષ્મજીવો જે છે અગત્યની ભૂમિકા ભજવે છે. ઓકે, તો નંબર 5 ઉપર જઈએ આપણે. તો નંબર 5 ઉપર આપણે વાત કરીએ ચીઝ, બરાબર છે. તો ખાસ કરીને ચીઝ જે છે સ્વાદ અને સુગંધ બંને માટે જાણીતી છે, બરાબર. કેટલીક સ્પેસિફાઈ ચીઝ જે છે એની સુગંધ થોડી ઘણી ખરાબ હોય છે, અમુક જે ચીઝ જે છે એની સુગંધ ખૂબ જ સારી હોય છે. તો ચીઝનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, બરાબર છે, એક દૂધ ઉત્પાદન જ છે. તો ચીઝમાં કેવી રીતે સૂક્ષ્મજીવો જે છે પોતાનો ફાળો આપે છે, તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીશું સ્વીસ ચીઝની. તો જે આ સ્વીસ ચીઝ છે એના માટે જવાબદાર બેક્ટેરિયા જે છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની આ બેક્ટેરિયા જે છે જેની મદદથી આપણે સ્વીસ ચીઝનું ઉત્પાદન જે છે એ કરી શકીએ છીએ. નંબર 2 કે આ ચીઝ જે છે એની અંદર જે તમને છિદ્રો જોવા મળે છે એ CO2ના કારણે છિદ્રો જેવી રચના જોવા મળે, બરાબર છે. બીજી એક વાત કે જે આ ચીઝ જે છે એ પોતાના સ્વાદ અને સુગંધ અને સુગંધ માટે જાણીતી છે. બીજી આવી ચીઝ જે પોતાની વિશિષ્ટ સુવાસ પણ ધરાવે છે કે જેને આપણે નામ આપશું રોકવીફોર્ડ ચીઝ. તો રોકવીફોર્ડ ચીઝ જે છે એ ચોક્કસ સુગંધ માટે જવાબદાર છે. તો એના માટે પેનિસિલિયમ રોકવીફોર્ડ આ સૂક્ષ્મ સજીવ જે છે એના માટે જવાબદાર છે, બરાબર છે, જે ચોક્કસ સ્વાદની સાથે યોગ્ય સુગંધ પણ ધરાવે છે, બરાબર છે. એક શબ્દ તમને સ્વીસ ચીઝમાં એવું પણ લખેલો છે કે આ જે સ્વીસ ચીઝ જે છે એ પોતાના પોત માટે પણ વખણાય છે. પોત એટલે જો કાઉન્સમાં તમને સ્ટ્રક્ચર લખેલું હશે એટલે ગુજરાતીમાં આપણે એને કહીશું બંધારણ. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે તો 6 ઉત્પાદન જે છે આપણું જેને આપણે નામ આપીશું બ્રેડ. નંબર 6 ઉપર બ્રેડ બનાવવા માટે સૂક્ષ્મજીવો જે છે એ કેવી રીતે ઉપયોગી છે એની આપણે અત્યારે ચર્ચા કરીશું. તો હવે બ્રેડની વાત કરીએ તો સેકેરોમાઇસિસ સેરેવિસ શબ્દ સમજીએ, ખાસ આ સૂક્ષ્મ સજીવ સેકેરોમાઇસિસ સેરેવિસ આજે છે એ સૂક્ષ્મ સજીવ બ્રેડ માટે જવાબદાર છે, બ્રેડ બનાવવામાં ઉપયોગી છે. આને બ્રેકર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો શબ્દ ખાસ નોંધી લેજો, આનું બીજું નામ છે બ્રેકર્સ ઈસ્ટ, બરાબર છે. સેરેવિસ શબ્દ જે છે આ સેરેવિસ શબ્દ જે છે એ ઉત્સેચકોના સમૂહ સાથે સંકળાયેલો છે. આ જે છે ને એ
ઉત્સેચકોનો સમૂહ દર્શાવે છે. તો કયા કયા ઉત્સેચકોનો સમૂહ દર્શાવે છે એની આપણે થોડી વાત કરી લઈએ. તો નંબર એક ઉપર વાત કરીશું આપણે એમાઇલેઝ, બીજા નંબર ઉપર ઝાઇમેઝ અને ત્રીજા નંબર ઉપર માલ્ટેઝ. બરાબર છે. આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે જેની પાછળ અંગ્રેજીમાં એએસઈ આવે એને આપણે ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ, નોન એઝ અ એન્ઝાઇમ. બરાબર છે. અને ગુજરાતીમાં પાછળની બાજુએ એઝ લાગે છે. હવે બીજી એક વાત કે અહીંયા બ્રેડની અંદર આખી આખી પ્રોસેસ આપણે સમજવાની છે. તો બ્રેડ જે છે, બરાબર છે, એમાં સ્ટાર્ચ ઘટક આવેલો હોય કે જેને આપણે મેંદો કહીએ છીએ. આ સ્ટાર્ચ ઉપર જે છે એમાઇલેઝ જે છે એ અસર કરે છે, એનું રૂપાંતરણ થઈ જાય. પછી અહીંયા માલ્ટેઝ જે છે એ અસર કરે છે, સ્ટાર્ચનું રૂપાંતરણ જે છે એ માલ્ટોઝમાં થઈ જાય. બરાબર છે. પછી એની ઉપર માલ્ટેઝ જે છે એ અસર કરે છે અને આથવણની ક્રિયા દર્શાવે છે. બરાબર છે. આ માલ્ટેઝ ઘટક જે છે એ માલ્ટોઝ ઉપર કામ કરશે. માલ્ટોઝ શર્કરા જે છે એની અંદર આવેલી હોય છે, એટલા માટે આપણે બ્રેડને ચાવીએ ને તો આપણને સ્વાદે ગળી લાગે. આથવણની ક્રિયા દર્શાવવામાં આવે અહીંયા. હવે આથવણની ક્રિયા જે છે આપણે દર્શાવી દઈએ અહીંયા, એને શું થાય છે તો કે રૂપાંતરણ થઈ જાય. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ગ્લુકોઝનું આથવણ કરીએ આપણે તો અજારક શ્વસનને પરિણામે ઈસ્ટની હાજરીમાં તેમાંથી આલ્કોહોલ મળે. આલ્કોહોલ, બરાબર છે, C2H5OH ઇથેનોલ મળશે આપણને, કે જેને ગુજરાતીમાં મધ્યાર્ક તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન પેલો એવો થાય કે આ બ્રેડમાં આલ્કોહોલ બને છે તો શું આપણે બ્રેડ ખાઈએ તો આપણને નસો ન ચડે? પણ ના, એનું કારણ એવું છે કે જે આ આલ્કોહોલ છે એ તાત્કાલિક વાયુમાં વિનિમય પામી શકે છે, એટલે એને વોલેટાઇલ સબસ્ટન્સ કહેવાય. બરાબર છે. વાતાવરણમાં મુક્ત થઈ જાય. આનું એક એક્ઝામ્પલ, પેટ્રોલ છે. તમે પેટ્રોલ ભરેલું કોઈ પાત્ર હોય એને ખુલ્લું રાખો તો પેટ્રોલ ઉડી જાય, આપણે એવો શબ્દ વાપરીએ છીએ. બરાબર છે. એનો અર્થ એવો થયો કે એ હવામાં મુક્ત થઈ શકે છે. તો અહીંયા આલ્કોહોલ જે છે એ વોલેટાઇલ છે, વધારે પડતું તાપમાન જો આપવામાં આવે તો આલ્કોહોલ જે છે એ મુક્ત થઈ જાય છે અને આખે આખું આવું આથવણની પ્રક્રિયા થાય છે. બરાબર છે. અને બીજી એક વાત કે જે ઝાઇમેઝ છે, એક શબ્દ જે છે આ વાત કરવાની રહી ગઈ હતી આપણે, કે જે ઝાઇમેઝ જે છે એ ફૂગમાંથી સૌથી પહેલાં શોધાયેલો, બરાબર છે, ઉત્સેચક છે. ફૂગમાંથી સૌ પ્રથમ શોધાયેલ ઉત્સેચક. બરાબર. તો ઘરગથ્થુ ઉપયોગમાં આપણે સૂક્ષ્મજીવો જે છે એના વિશેની માહિતી લીધી. હવે આપણે ચર્ચા કરવાની છે ઔદ્યોગિક ઉત્પાદનમાં. એમાં સૂક્ષ્મજીવોનો ફાળો, તો જો બંને વચ્ચે ઘણો ડિફરન્ટ છે. ઘરગથ્થુ ઉપયોગમાં આપણે ખૂબ જ ઓછી માત્રામાં ઉત્પાદન બનાવતા હોઈએ છીએ, એટલે પાત્ર જે છે અને પ્રક્રિયાઓ જે છે એ સામાન્ય કક્ષાની હોય. પરંતુ ઉદ્યોગોમાં આપણે ઘણી બધી માત્રામાં ઉત્પાદન બનાવવાનું હોય, એટલા માટે મોટા વાસણો અને કેટલીક વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો એવું જ એક ઔદ્યોગિક ઉત્પાદનની અંદર આથવણયુક્ત પીણા જોવાનું છે આપણે, કે જેને ફરમેન્ટેડ બેવરજીસ તરીકે ઓળખવામાં આવે છે. જે આથવણયુક્ત પીણા જે છે જેમાં આપણે આલ્કોહોલની વાત કરીશું, બરાબર, લીકર કહેવામાં આવે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે એની અંદર જો વાત કરીએ આપણે તો આલ્કોહોલનું પ્રોડક્શન જે છે એ આપણે કરવાનું છે. તો અહીંયા જે છે એ કેટલાક આપણે શરૂઆતમાં જે લખેલું છે, આ બધે બધી જે છે એ ફૂગ છે કે જે આલ્કોહોલના નિર્માણ માટે ઉપયોગમાં લેવાય છે. નીચેની સાઈડ જે બધા લખેલા છે એ બધે બધા બેક્ટેરિયા છે કે જેનો આપણે આલ્કોહોલ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. એટલે કે આનો અર્થ એવો થયો કે ફૂગ અને બેક્ટેરિયા બંને જે છે એ આલ્કોહોલ બનાવવા માટે ઉપયોગી છે, યુઝફુલ છે.
तो फूगना नाम लीजिए जो आम बुक अंदर तक खूब ओछा नाम आपेला है आप लखेला है नीट मे तक पूछा एट बराबर है तो आ बदा नाम जो है नीट बेइज है एट्ले एक्जाम में वधारे पड़ता नाम लखवानी कोई ज जरूरियात नथी बराबर छे। अने बेक्टेरिया विषय की माहिती तमने बुक में नहीं आपेली आज बात अपने करीए छे एक्स्ट्रा छे बराबर छे। तो सौथी पहला फूगनी बात करिए सेकेरोमाइसिस सेरेविस बराबर छे जेने बेवर्स ईस्ट तरीके पण ओळखवामां आवे छे। एक आपणे हमणां जोई थी ब्रेकर्स ईस्ट के जे आपणे ब्रेड बनावा माटे यूज करी रही थी बराबर छे अहींया आल्कोहोल बनावा माटे यूज थशे। बीजा नंबर उपर छे एस એટલે કે સેકેરોમાઇસિસ યુબેરમ અને ક્લેરોમાઇસિસ માર્સિનિયસ એવી રીતે એસ એલિપ્સોડેન્સ કે જેને વાઇન ઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે વાઇન બનાવવા માટે યુઝફુલ થાય છે। એના પછી છે એસ સેક સેકેરોમાઇસિસ એસ એટલે સેકેરોમાઇસિસ બરાબર એવું યાદ રાખવાનું અને સેકેરોમાઇસિસ પાયરફોર્મિસ આ બધી ફૂગ જે છે એ બધે બધી આલ્કોહોલ પ્રોડક્શન એટલે કે નિર્માણ માટે ઉપયોગી બનશે। બેક્ટેરિયાઝના ઉદાહરણ લઈ લઈએ તો ક્લોસ્ટ્રિડિયમ સ્પોરોજિનસ બીજું છે ક્લોસ્ટ્રિડિયમ ઇન્ડોલિસ ક્લોસ્ટ્રિડિયમ સ્ફેનોઇડ્સ ઝાયગોમોનેસ મોબિલ્સ સ્પાઇરોચિટા સ્ટેનોસ્ટેપા લ્યુકોનસ્ટોક મેસેન્ટેરિડોલિસ સ્પાઇરોચિટા લિથેરોલિસ અને ઇરવિના એમાઇલોરા। તો આજે છે એ બધા બેક્ટેરિયા જે છે કે જે બધે બધા બરાબર છે આલ્કોહોલના નિર્માણ માટે ઉપયોગી છે। તો એકવાર જોઈ લેજો બરાબર છે લખી પણ લઈજો વ્યવસ્થિત રીતે। બીજી વસ્તુ કે આપણે આલ્કોહોલનું જે નિર્માણ કરીએ છીએ બરાબર છે એમાં અલગ અલગ પ્રકારના પીણાઓ જે છે આપણે બનાવીએ છીએ એનો એક જ આધાર રહેલો છે। તો અહીંયા જે છે એ પીણાના પ્રકારો છે બરાબર છે અહીંયા એમાં કોનો ઉપયોગ થાય છે એટલે ઉપયોગમાં લેવામાં આવતા ઘટકો એટલે કે ઉપયોગી ઘટકો બરાબર છે। અને અહીંયા આપણે લખીશું આલ્કોહોલનું ટકાવારી પ્રમાણ તો આલ્કોહોલ જે છે એ કેટલી માત્રામાં છે। તો પહેલા નંબર ઉપર આપણે વાત કરવાની છે બિયરની તો બિયર જે છે એ જવ બરાબર છે માલ્ટ માલ્ટ સુગર હોય છે એમાંથી ખાસ કરીને આથવણની ક્રિયા એમાં કરવામાં આવે છે 4-8% આલ્કોહોલ જે છે એની અંદર જોવા મળશે। બીજા નંબર ઉપર છે વાઇન કે જેમાં દ્રાક્ષ ગ્રેપ્સ જે છે એમાં ફર્મેન્ટેશનની પ્રોસેસ એટલે કે આથવણની ક્રિયા કરાવીશું અને ત્યારબાદ આપણને વાઇન મળશે 10-20% જેટલું આલ્કોહોલનું પ્રમાણ। જીન મેં અંગ્રેજી વર્ડ લખેલો છે યુરોપિયન રાઈ આ રાઈ જે છે ને એ ધાન્ય છે એક પ્રકારનું યુરોપિયન બરાબર ઘઉં જેવું જ છે તો એની અંદર આલ્કોહોલનું પ્રમાણ જે છે એ 30% છે। ચોથા નંબર ઉપર રમ મોલાસિસ શબ્દ સમજો ખાસ ખાંડ માટે આ શબ્દ વપરાય છે બરાબર છે મોલાસિસ એટલે કે C12H22O11 કે જેમાં આલ્કોહોલનું પ્રમાણ જે છે એ 40% છે બરાબર છે। વિસ્કી ફર્મેન્ટેડ સિરિયલ ધાન્ય સિરિયલ્સ બરાબર છે 50% જેટલું આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે છે। વોડકા તો બટેટા પોટેટોમાંથી મળે છે 60-70% જેટલું પ્રમાણ જે છે આલ્કોહોલનું જોવા મળશે। બ્રાન્ડી ફ્રૂટ જ્યુસ ફળોનો રસ એમાંથી મળશે 60-70% જે છે એ આલ્કોહોલ કન્ટેનિંગ હશે બરાબર છે। તો આ બધું કેવી રીતે આપણે બરાબર છે આલ્કોહોલ બનાવી શકાય છે બેક્ટેરિયાને ફૂગની મદદથી એની વાત કરી। હવે પ્રશ્ન એવો છે કે જનરલ યુઝ માટે મોટાભાગે આપણે અહીંયા આથવણની ક્રિયા કરી છે એટલે કોઈ ને કોઈ શર્કરા જે છે એ અહીંયા આપણે લેવી અવશ્ય છે જરૂરિયાત છે શર્કરાની બરાબર છે અને એ શર્કરાની મદદથી આપણે આથવણની ક્રિયા કરશું ને પછી આલ્કોહોલ બનાવીશું અજરક શોષણની ક્રિયાથી। તો હવે એ જોઈએ કે આપણે આમાં કયા કયા ઘટકો જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ પેલી સાઈડનું બાકી રાખું છું।
તો સામાન્ય રીતે શું છે શર્કરાનો ઉપયોગ કરવાનો છે તો કઈ શર્કરા જે છે એ યુઝફુલ થશે તો એની વાત કરીએ તો એક શર્કરા છે બ્લેક સ્ટ્રેપ મોલાસિસ બ્લેક સ્ટ્રેપ મોલાસિસ આ શર્કરા જે છે ને એ ખાસ કરીને જ્યારે આપણે શેરડીમાંથી રસ કાઢીને જ્યારે બરાબર છે શર્કરાનું નિર્માણ કરી લઈને આપણે અંગ્રેજીમાં કહીશું કેન સુગર તો કેન સુગરની બાય પ્રોડક્ટ છે કેન સુગરની બાય પ્રોડક્ટ છે વધારાની ઉપનિપજ છે અને એનો ઉપયોગ જે છે આપણે આલ્કોહોલ બનાવવા માટે કરીએ છીએ તો આની લાક્ષણિકતા શું છે તો એની લાક્ષણિકતા કંઈક એવી છે કે એની અંદર 35% થી 40% બરાબર છે સુક્રોઝ જોવા મળે છે C12H22O11 બરાબર છે બીજા નંબર ઉપર 15% થી 20% જેટલી કેટલીક રૂપાંતરિત શર્કરાઓ જોવા મળે છે રૂપાંતરિત શર્કરાઓ જોવા મળે છે અને બાકીનું 28% થી 35% જો લઈએ તો એમાં કેટલાક શર્કરાના ઘન ઘટકો જોવા મળે છે તો આ જે છે એની લાક્ષણિકતા છે અને બહોળા પ્રમાણમાં જે આલ્કોહોલ બનાવવાની જે બીવે બરાબર છે બેવેજીસ પ્રોડક્ટ્સ છે એની નિર્માણમાં આ સુગર જે છે બ્લેક સ્ટ્રેપ મોલાસિસ બહુ વધુ માત્રામાં યુઝફુલ થાય છે બરાબર છે બીજી એક વાત કે આલ્કોહોલ જે છે એનું જ્યારે આપણે પ્રોડક્શન કરીએ છીએ બરાબર છે તો આલ્કોહોલના પ્રોડક્શનથી એવું નથી થતું માત્ર કે આપણે જે જોઈતો હોય એ જ આલ્કોહોલ જે છે એ પ્રોડ્યુસ થાય છે તો ના એવું નથી બનતું એમાં કેટલીક બાય પ્રોડક્ટ્સ બી બનતી હોય છે ફોર એક્ઝામ્પલ કે હું એ વાત કરું છું કે આપણે શું કરીએ છીએ કે કોઈ પણ એક શર્કરા હોય એની અંદર આથવણની ક્રિયા કરાવીએ છીએ એટલે કે અજારક શ્વસનની ક્રિયા અને આલ્કોહોલિક આથવણની ક્રિયા થાય એટલે એને પરિણામે તમને આલ્કોહોલ મળે છે જે આલ્કોહોલ પીવા માટે યુઝ થાય છે એ છે ઇથેનોલ ઇથેનોલ C2H5OH અથવા તો CH3CH2OH બે જ છે તો પ્રશ્ન એવો છે કે કેવી રીતે ઇથેનોલ જે છે એ પ્યોર ફોર્મમાં મેળવવો તો જ્યારે આલ્કોહોલના નિર્માણની ક્રિયા થતી હોય તો કેવી કેવી પ્રોડક્ટ્સ બને એની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણે પ્રોડક્ટ મળે છે એ પહેલાં તો ઇથેનોલ મળે સાથે સાથે પાણીના ઘટકો મળે અને અન્ય આલ્કોહોલિક ઘટક મળે જોઈએ બરાબર છે ઇથેનોલ જે છે આપણી મેઇન પ્રોડક્ટ છે મુખ્ય નિપજ આપણે કહીશું એને એટલે આપણી પ્રક્રિયા એવી જ રીતે કરાવતા હોઈએ છીએ કે આજે ઇથેનોલ જે છે મેઇન પ્રોડક્ટ મેક્સિમમ પ્રમાણમાં મળે અને આ બે જે સાઈડમાં જે બીજી લખેલી છે એને આપણે બાય પ્રોડક્ટ કહીએ છીએ વધારાની ઉપનિપજ કહીએ છીએ તો ઇથેનોલ જે છે પીવામાં ઉપયોગમાં આવે પાણી જે છે એની આપણે વાત કરીએ હમણાં અને અન્ય આલ્કોહોલ ફોર એક્ઝામ્પલ કે બીજો કોઈ ઘટક મિથેનોલ બરાબર છે ગુજરાતીમાં લઠ્ઠા તરીકે ઓળખવામાં આવે CH3OH આ જો પીવામાં આવે તો શરીરને નુકસાન કરી શકે છે તો હવે કરવામાં શું આવે તો કે જો અત્યારે આ બધું જે છે એ મિશ્રણ સ્વરૂપે છે મિક્સર છે આખે આખું બધું એમાંથી આપણે પ્યોર આલ્કોહોલ જે છે એ બહાર કાઢવાનો છે તો અહીંયા જે છે ને એ નિસ્યંદનની કેટલીક પ્રક્રિયાઓ કરવામાં આવે છે નિસ્યંદન પ્રક્રિયા દ્વારા શું થાય તો કે જે આ પાણી અને અન્ય આલ્કોહોલિક ઘટકો જે છે એ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને આપણને પ્યોર માત્રામાં મુખ્ય નિપજ જે આપણી ઇથેનોલ જે છે એ નિસ્યંદન પ્રક્રિયાથી મળી આવે છે બરાબર છે ઉદ્યોગોની અંદર આવા ઘણા મોટા જે છે મશીનરીઓ પણ કામ કરતી હોય છે તમે બુકની અંદર આકૃતિમાં જોશો તો તમને અમુક ટેન્ક્સ બતાવેલા છે બરાબર જેમાં ઘણી બધી માત્રામાં લીટરની અંદર બરાબર ઘણું બધું ઉત્પાદન થતું હોય છે તો આ વાત હતી આપણી ઇથેનોલની ઓકે સ્ટુડન્ટ્સ તો હવે આગળ આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ પોઈન્ટની કે જેનું નામ છે પ્રતિજૈવિક દ્રવ્યો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ તો એન્ટીબાયોટિક્સ જે છે એનું મુખ્ય કામ શું છે તો કે આ તો બે કામ કરી શકે કાં તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ જે છે એને અટકાવે અથવા તો સૂક્ષ્મજીવોને મારી નાખશે તો સૌથી પહેલાં કાર્યથી જ શરૂઆત કરીએ
तो सूक्ष्म जीवोनी वृद्धि अटकावे अथवा तो सूक्ष्म जीवोने मारी नाखे। आ बे मुख्य कार्य जे छे एंटीबायोटिक्सना होय छे। तो एंटीबायोटिक्स जे छे 20मी सदीनी खूब ज महत्वपूर्ण शोध कही शकाय। 20मी सदीनी महत्वपूर्ण शोध बराबर छे। तो एंटीबायोटिक्स बराबर छे ए शब्द जे छे एनो थोड़ो अर्थ समझी लईए आपणे। एंटीबायोटिक्स तो अहीं बे शब्दों छे। पहेलू शब्द जे छे ए एंटी अने बीजू छे बायोस। तो एंटी शब्द जे छे ए ग्रीक शब्द छे। आ शब्द ग्रीक थाय अने एनो अर्थ एवो थाय विरुद्ध। अने बायोस एटले के सजीव। एटले आखो शब्द आपणे लईए ने तो एवुं थाय के सजीवनी विरुद्ध क्रिया करवी। तो एंटीबायोटिक्सनुं मुख्य काम छे सजीवनी विरुद्ध। एटले के आपणा सजीव जे छे एनी विरुद्ध एम बराबर छे। परंतु मनुष्यना संदर्भे जो आपणे वात करीए आज वात आपणे मनुष्यना संदर्भे करीए तो मनुष्यना संदर्भे एंटीबायोटिक्सनो अर्थ जे छे ए पूर्ण जीवन थशे। आखे आखू जे जीवन जे छे एवो एनो अर्थ थशे। हवे बीजी एक वात के एंटीबायोटिक जे छे एनी शोधनी वात करीए आपणे केवी रीते एंटीबायोटिक्स जे छे शोधाणी। तो एनो मुख्य श्रेय जे छे ए आपणे आपीशुं एलेक्झांडर ફ્લેમિંગને। તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બરાબર છે આપણે અહીંયા નામ લખી લઈએ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। આમને એન્ટીબાયોટિક્સના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે ફાધર ઓફ એન્ટીબાયોટિક ફાધર ઓફ એન્ટીબાયોટિક્સ બરાબર છે। એન્ટીબાયોટિક્સના પિતાશ્રી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે પોતાની પ્રયોગશાળામાં એક બેક્ટેરિયા ઉપર પ્રયોગો કરતા હતા। એ બેક્ટેરિયાનું નામ છે સ્ટેફાઇલોકોકાઈ નામના બેક્ટેરિયા ઉપર પ્રયોગ જે છે એ ચાલુ હતા। તો એમને એક એવું અનુભવ્યું કે એવું જોયું કે લેબની અંદર પેટ્રીડીસો પડેલી હતી એમાં એક પેટ્રીડીસ એવી હતી કે જે ધોયેલી નથી, ક્લીન નહોતી કરેલી, સાફ નહોતી કરેલી બરાબર છે। તો એ જે સાફ નહોતી કરેલી પેટ્રીડીસ હતી કે જેમાં સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા હતા, આ બેક્ટેરિયા છે ખાસ ધ્યાન રાખજો, આ બેક્ટેરિયાવાળી પેટ્રીડીસમાં આ જે પેટ્રીડીસ હતી એમાં મોલ્ડ ઉગી ગઈ હતી। શું ઉગી ગઈ હતી? મોલ્ડ। તો આ મોલ્ડ જે છે ને એટલે એમને વિચાર્યું કે આ જે પેટ્રીડીસમાં મોલ્ડ ઉગેલી હતી ત્યાં બેક્ટેરિયાનો ઉછેર નહોતો થયેલો। એટલે વાત આખી સમજી લઈએ કે જે પેટ્રીડીસમાં મોલ્ડ વિકસેલી હતી ત્યાં બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં, વૃદ્ધિ પામી શક્યા નહીં। તો આજે આ કઈક પોઈન્ટ છે એની ઉપરથી ફ્લેમિંગે એવું વિચાર્યું કે આ મોલ્ડ જે છે બરાબર છે એ મોલ્ડ એ કોઈને કોઈ ચોક્કસ રસાયણ ઉત્પન્ન કરતું હોવું જોઈએ। આ મોલ્ડ દ્વારા કોઈ એક રસાયણ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ અને એ રસાયણ એવું હશે કે જે બેક્ટેરિયાની વૃદ્ધિ જે છે આ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવી દે બરાબર છે। આ બહુ અગત્યની વાત છે કે પેટ્રીડીસમાં જે મોલ્ડ વિકસેલી હતી કોઈને કોઈ એવું રસાયણ ઉત્પન્ન કરતું હશે કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે અને અહીંયાથી ખાસ કરીને બરાબર છે ફ્લેમિંગને પોઈન્ટ મળેલો એન્ટીબાયોટિક શોધવા માટેનો। તો આની સાથે બીજા પણ બે વૈજ્ઞાનિકો જે છે એ સંકળાયેલા છે એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીશું અર્નેસ્ટ ચેન
અને ત્રીજા નંબર ઉપર હાવર્ડ ફ્લોરે. આ ત્રણેય વૈજ્ઞાનિકે સંયુક્ત રીતે એન્ટીબાયોટિકના શોધ માટે ખૂબ મોટું યોગદાન આપેલું અને એન્ટીબાયોટિકની શોધ જે છે એ પેનિસિલિન નોટેટમ નામની મોલ્ડ ફૂગમાંથી થઈ છે. મોલ્ડ ફૂગમાંથી થઈ છે અને એમાંથી મળી આપણને પેનિસિલિન એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક બરાબર છે. તો આ શોધ જે છે એને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાના ઘણા બધા જે સૈનિકો છે એના રક્ષણ માટેનું પણ કામ કરેલું છે. બરાબર છે. એમના જીવ જે છે ગુમાવતા અટકાવેલા છે. તો આના માટે ઈસવીસન 1945માં 1945માં આ ત્રણે ત્રણ વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલો. બરાબર છે. ત્રણે ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે 1945ની અંદર નોબેલ પ્રાઇઝ જે છે એ આપવામાં આવેલો છે. બરાબર છે. તો હવે આપણે વાત કરીએ કેટલીક એન્ટીબાયોટિક્સની. કેટલાક એન્ટીબાયોટિક્સ વિશે થોડી ઘણી વાત કરી રહીએ આપણે. તો એન્ટીબાયોટિક્સની વાત કરી દઈએ, તેના થોડા નામ આપણે જાણી લઈએ સામાન્ય. તો કાર્બામાઇસિલ, પહેલા નંબર ઉપર આપણે લખીએ છીએ કાર્બામાઇસિન. તો બીજા નંબર ઉપર બેસિટ્રેસિન, ફુમેજિલિન. કાર્બામાઇસિલ, બેસિટ્રેસિન, ફુમેજિલિન, ટેટ્રાસાઇડિન આ ચાર જે છે આ મુખ્ય ઉપયોગમાં લેવાતી કેટલીક એન્ટીબાયોટિક્સ છે. બરાબર છે. અને કયા કયા રોગોમાં ઉપયોગી છે એની વાત કરીએ આપણે તો ડિપ્થેરિયા, કાળી ખાંસી તરીકે ઓળખવામાં આવે, વૂપિંગ કફ. બરાબર છે. આના સિવાય આપણે જો વાત કરીએ ડિપ્થેરિયા, બીજા નંબર ઉપર આપણે લઈશું કાળી ખાંસી. બરાબર છે. વૂપિંગ કફ કહેવાય. આના સિવાય રક્તપિત્ત, લેપ્રેસી, કુષ્ઠરોગ આવા બધા કેટલાક રોગો જે છે એની અંદર એન્ટીબાયોટિક્સ જે છે ઉપયોગી બને છે.